गुड मॉर्निंग डियर स्टूडेंट्स, हवे हूँ तमने धोरण 11 साइंस केमिस्ट्री सब्जेक्ट विषे थोड़ी घनी बेसिक माहिती आपवानो छूं, जे तमारे केमिस्ट्री सब्जेक्ट में खूब अगत्यनी रहेशे। धोरण 10 नी अंदर तमे बधा विज्ञान विषय नी अंदर 5 थी 6 चेप्टर जे भण्या छे એ કેમિસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાનના ભણ્યા છો। તો હવે હું તમને જે બેઝિક માહિતી આપવા જઈ રહ્યો છું કેમિસ્ટ્રી સબ્જેક્ટ વિશે, તો એમાં શું છે, તો સૌ પ્રથમ તમને યાદ કરાવી દઉં કે 9મા અને 10મા ધોરણની અંદર તમે 1-5 કે 6 ચેપ્ટર જે ભણ્યા છો કેમિસ્ટ્રીમાં, એમાં તમે સોડિયમ તત્વ સાંભળ્યું હશે, મેગ્નેશિયમ તત્વ સાંભળ્યું હશે। ઇન શોર્ટ, તમે બધાએ ધોરણ 10 ની અંદર 1-20 તત્વોના નામ અને આવર્ત કોષ્ટક મેન્ડેલિફનું બરાબર એની ચર્ચા તમે કરી હશે અને થોડી ઘણી માહિતી તમારી જોડે હશે। પણ આ બધી જ માહિતી તમને આપું એ પહેલા તમારે 11th અને 12th સાયન્સ ની અંદર કેટલા ચેપ્ટર્સ ભણવાના હોય છે, કયા કયા ચેપ્ટર્સ તમારે ખૂબ જ અગત્યના છે એની માહિતી તમને આપી દઉં। તો 11th સાયન્સ ની વાત કરીએ તો 11th સાયન્સ ની અંદર ભાગ 1 ની અંદર 7 ચેપ્ટર અને ભાગ 2 ની અંદર 7 ચેપ્ટર, એમ કરીને ટોટલ 11th સાયન્સ ની અંદર તમારે 14 ચેપ્ટર ભણવાના હોય છે। એવી જ રીતે 12th સાયન્સ ની અંદર ભાગ 1 ની અંદર 9 ચેપ્ટર અને ભાગ 1 ની અંદર 7 ચેપ્ટર, એમ કરીને ટોટલ 16 ચેપ્ટર ભણવાના હોય છે। તો તમારે 2 વર્ષ દરમિયાન ટોટલ 30 ચેપ્ટર ભણવાના થાય છે અને આ 30 ચેપ્ટર માંથી એવા ચેપ્ટર જે છે જે 11th ની અંદર તમે સારી રીતે ભણી લો છો તો એ ચેપ્ટર્સ નો ફાયદો તમને 12th સાયન્સ ની અંદર મળે છે। અને બીજી વસ્તુ કે 11th ની સાપેક્ષમાં 12th સાયન્સ ઈઝી છે। હા, 11th સાયન્સ ની સાપેક્ષમાં 12th સાયન્સ ઈઝી છે। તો આ ટોટલ 30 ચેપ્ટર ભણવાના હોય છે 2 વર્ષ દરમિયાન। હવે બીજી વસ્તુ કે 11th સાયન્સ ની અંદર પહેલું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર, પાંચમું ચેપ્ટર, આઠમું ચેપ્ટર, 12મું ચેપ્ટર અને 13મું ચેપ્ટર, આટલા ચેપ્ટર જો તમે બહુ વ્યવસ્થિત રીતે અને બહુ સારી રીતે ભણી લો છો તો 12મા ધોરણ માટે તમારે ઘણું બધું ઈઝી થઈ જાય છે। કારણ કે એ જે ચેપ્ટર્સના નંબર હું બોલ્યો છું એ પાયો છે 12th સાયન્સ માટેનો। યસ, જે ચેપ્ટર્સના નંબર હું બોલ્યો છું એ 12th સાયન્સ માટેનો પાયો છે। એનો મતલબ એ નથી કે બીજા ચેપ્ટર તમારે તૈયાર કરવાના હોતા નથી, કરવાના હોય છે, પણ એ ખૂબ જ અગત્યના છે। હવે બેઝિક માહિતી પર જઈએ તો તમે 10મા ધોરણની વાત કરું તો 1-20 તત્વોના નામ શીખ્યા હતા, અહીંયા હું તમને 1-30 તત્વોના નામ શીખવાડવાનો છું આજે। તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટક જે છે, આધુનિક આવર્ત કોષ્ટક, તો કે મેન્ડેલિફના આધુનિક આવર્ત કોષ્ટકમાં કુલ તત્વોની સંખ્યા જે છે 118 હોય છે। મેન્ડેલિફનું જે આધુનિક આવર્ત કોષ્ટક છે, આ આધુનિક આવર્ત કોષ્ટકમાં કુલ તત્વોની સંખ્યા 118 હોય છે। બીજા મુદ્દામાં ચર્ચા કરીએ તો કે મેન્ડેલિફનું જે આધુનિક આવર્ત કોષ્ટક છે, આ આધુનિક આવર્ત કોષ્ટક 4 વિભાગમાં વહેંચાયેલું છે। કેટલા વિભાગમાં? મેન્ડેલિફનું આધુનિક આવર્ત કોષ્ટક જે છે એ 4 વિભાગમાં વહેંચાયેલું છે। કયા કયા 4 વિભાગ છે? તો પહેલો છે એસ વિભાગ, પી વિભાગ, બી વિભાગ અને એફ વિભાગમાં વહેંચાયેલું છે। આ 118 તત્વોની વહેંચણી કરી છે 4 વિભાગમાં, એસ વિભાગમાં, પી વિભાગમાં, ડી અને એફ વિભાગમાં। આગળ વાત કરીએ તો આધુનિક આવર્ત કોષ્ટક જે છે એમાં કુલ આવર્તની સંખ્યા 7 છે।
આવર્તની સંખ્યા કેટલી છે સાત છે અને એમાં સાતમો આવર્ત જે છે એ આવર્ત અધૂરો છે સાતમો આવર્ત કેવો છે અધૂરો છે આધુનિક આવર્ત કોષ્ટકમાં કુલ સમૂહની સંખ્યા જે છે સમૂહની સંખ્યા 18 છે સમૂહની સંખ્યા કેટલી છે 18 હોય છે તો આ મેન્ડેલિયનના આધુનિક આવર્ત કોષ્ટક જે હતું એની બેઝિક માહિતી છે એની ચર્ચા ચેપ્ટર નંબર 3 ની અંદર કરવામાં આવે છે 11 સાયન્સ ની અંદર જે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીશું ત્યારે વાત કરીશું અત્યારે બેઝિક ઇન્ફોર્મેશન ની વાત કરીએ તો કેમિસ્ટ્રી ભણીએ એના પહેલા તમને કમ્પલસરી 1 થી 30 તત્વોના નામ તો આવડવા જ જોઈએ 10મા ધોરણ ની અંદર તમે 1 થી 20 તો ભણ્યા જ હશો પરંતુ 1 થી 30 તત્વોના નામ તો આવડવા જોઈએ છે તો હવે આ 1 થી 30 તત્વોના જે નામ છે આ 1 થી 30 તત્વોના નામ યાદ રાખવા માટેની એક ફની ટ્રિક બનાવેલી છે જેને આપણે એક ગીત સ્વરૂપે રજૂ કરીશું આ ફની ટ્રિક શું છે તો પહેલા સૌપ્રથમ તમને હું જણાવું હા હિલી બેબો કાના ઓ હા હિલી બેબો કાના ઓ ફની સોમે એ ફની સોમે એ સીફો સક આ सिफो सक आ पोके स्केटी वे पोके स्केटी वे क्रोमिया कोनी कोजी 33 તત્વોના નામ થઈ ગયા આ જે ભાગ પાડ્યા છે એને તમે એક સાથે ગીત સ્વરૂપે પણ રજૂ કરી શકો છો જો હું એકવાર ફરી રિપીટ કરું છું હાહીલી બેવો કાનાઓ ફનીસો મે એ સિફો સક આ પોકે સ્કેટી વે ક્રોમિયા કોની કોઝી તો આ રીતે તમે 1 થી 30 તત્વોના યાદ નામ તત્વોના નામ યાદ રાખી શકો છો હવે એ 1 થી 30 તત્વોના જે નામ છે એને હું અહીંયા વિસ્તૃતમાં તમને માહિતી આપી રહ્યો છું હવે સૌપ્રથમ વાત કરું તો અહીંયા મેં પરમાણુ ક્રમાંક દર્શાવેલો છે 1 2 3 4 5 6 7 8 9 10 એ 1 થી 30 સુધી નંબર આપેલા છે તો આ પરમાણુ ક્રમાંક છે મતલબ એમ કહેવામાં આવે કે હાઇડ્રોજન તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક એક જ થાય ક્લોરીન તો ક્લોરીન નો પરમાણુ ક્રમાંક 17 જ થાય કોબાલ્ટ તો કોબાલ્ટ નો પરમાણુ ક્રમાંક 27 જ થાય પછી 25 હોય નહીં આ બધી બેઝિક માહિતી છે જે તમારે જાણવી ખૂબ જ જરૂરી છે તો હવે બીજો જે ટોપિક છે એની અંદર પરમાણુ ક્રમાંક પછી આવે સંજ્ઞા અને ત્રીજું છે તત્વનું નામ તો આ તમારે યાદ રાખવાનું છે તો અહીંયા ધ્યાનથી તમે જોશો તો એક નંબર જે છે એક નંબર છે હાઇડ્રોજન તો અહીંયા હાઇડ્રોજનનો હા હાઇડ્રોજનનો હા નંબર 2 હિલિયમ છે તો હિલિયમનો હી નંબર 3 પરમાણુ ક્રમાંક લિથિયમ છે તો લિથિયમનો લી બેરિલિયમનો 2 એની સંખ્યા છે બી બોરોનનો બી એટલે કે બોરોનની સંખ્યા છે બી અને એનો બો કાર્બનનો કા સી 7 નંબર છે નાઇટ્રોજન નાઇટ્રોજનનો ના લીધો છે અને એની સંજ્ઞા છે એન 8 નંબર ઓક્સિજનનો ઓ એનો પહેલો શબ્દ ઓક્સિજન તો મેં તમને જે ગીત સ્વરૂપે રજૂ કર્યું હતું ફ્લોરિન છે 9 નંબર એનો ફ સંજ્ઞા એફ થાય 10 નંબર છે નિયોન એની સંજ્ઞા એન ઈ થાય તો આ 1 થી 10 તત્વોના નામ તો તમને આવડતા જ હશે પણ આપણે જે ગીત સ્વરૂપે રજૂ કર્યું હતું અહીંયા કંઈક આટલે સુધી રજૂ કર્યું હાહીલી બેબો કાનાઓ બેબો એટલે કરીના કપૂર નથી યાદ રાખજો હા બે એટલે બેરિલિયમ અને બો એટલે બોરોન બેબો એટલે કરીના કપૂર નહીં તો હાહીલી બેબો કાનાઓ તો અહીંયા હું ક્યાં સુધી અટક્યો છું ઓક્સિજન સુધી અટક્યો છું ક્યાં સુધી અટક્યો છું ઓક્સિજન છે હાહીલી બેબો કાના ઓ પછી બીજો ભાગ સ્ટાર્ટ થાય ફ્લોરિન નિયોન 11 નંબર જે સોડિયમ સોડિયમ નો સો 12 નંબર જે Mg મેગ્નેશિયમ નો M 13 નંબર જે એલ્યુમિનિયમ એલ્યુમિનિયમ નો A તો આપણો જે બીજો ભાગ છે બીજા ભાગમાં આપણે બનાવ્યું છે ફની સોમે એ ફની
સોમે એ તો આપણે બીજો ભાગ કયો થયો ફની સોમે એ ફની એટલે હસમુખો સોમે એટલે સામે વાળો બહુ હસમુખો છે ફની સોમે એ એટલે કે સામે વાળો બહુ હસમુખો છે તો ફની સોમે એ આપણો બીજો ભાગ થયો ત્રીજો ભાગ છે સીફો સર્કલ આ ત્રીજો ભાગ કયો છે સીફો સર્કલ આ चौद नंबर छे संज्ञा एसआई सिलिकॉन सिलिकॉन नो लीधो छे सी 15 नंबर फॉस्फरस फॉस्फरस नो ई लीधो छे फो फॉस्फरस એટલે કોઈ એફ લખવાનો નથી પી આવે 16 નંબર છે સલ્ફર સલ્ફર નો સ એની સંજ્ઞા છે એસ 17 નંબર છે ક્લોરીન ક્લોરીન નો સીએલ છે 18 નંબર છે આર્ગોન નો આ લીધો છે એની સંજ્ઞા છે એ આર તો આપણે ત્રીજો ભાગ કયો થયો સી4 સક આર હવે જે ચોથો ભાગ છે એ ચોથા ભાગને હું તમને રજૂ કરું એના પહેલા એક થોડી માહિતી આપી દઉં કદાચ તમને બધાને ખ્યાલ હશે કે ગેમ આવી હતી પોકેમોન એટલે બધા મોબાઈલમાં પોકેમોન રમતા હતા ને પોકેમોન રમવામાં એટલા બધા મશગુલ હોય કે ગમે ત્યાં અથડાઈ જાય કારણ કે ધ્યાન ના હોય ગેમમાં ધ્યાન હોય તો અહીંયા એના આધારે સૂત્ર બનાવ્યું છે પોકે સ્કેટી વે એટલે સ્કેટિંગ લઈને રસ્તા પર પોકેમોનને પકડવા જવાનું છે સમજજો પોકે સ્કેટી વે એટલે ચોથો ભાગ આપણો કયો થયો પોકે સ્કેટી વે વે એટલે રસ્તો સ્કેટિંગ લઈને પોકેમોન પકડવા જવાનું છે સૂત્ર શું બન્યું પોકે સ્કેટી વે સમજણ પડી ગઈ તો 19 નંબરનું તત્વ છે પોટેશિયમ પોટેશિયમની સંજ્ઞા છે કે 20 નંબરનું તત્વ છે કેલ્શિયમ કેલ્શિયમનો કે લીધો છે એની સંજ્ઞા છે સીએ 21 નંબરનું તત્વ છે સ્કેન્ડિયમ એનો લીધો છે સ્કે એની સંજ્ઞા છે એસસી 22 નંબરનું તત્વ છે ટીઆઈ ટિટેનિયમ ટિટેનિયમનો પહેલો અક્ષર લીધો છે ટી 23 નંબર છે વેનેડિયમ વેનેડિયમનો પહેલો અક્ષર લીધો છે વે એની સંજ્ઞા છે વી તો આવો ચોથો ભાગ કયો થયો પોકે સ્કેટી વે રસ્તા પર સ્કેટિંગ લઈને પોકેમોનને પકડવા જવાનું છે અને છેલ્લો ભાગ 24 નંબરનું તત્વ છે ક્રોમિયમ ક્રોમિયમનો સંજ્ઞા છે સી આર અને ક્રોમિયમના નામનો પહેલો અક્ષર લીધો છે ક્રો 25 નંબર મેંગેનીઝ સંજ્ઞા છે એમએમ મેંગેનીઝનો એમ 26 નંબર છે આયર્ન આયર્નની સંજ્ઞા લખી છે એફ ઈ 27 નંબર કોબાલ્ટ કોબાલ્ટની સંજ્ઞા લખી છે સી ઓ 28 નંબર જે છે 28 નંબરની વાત કરીએ તો નિકલ નિકલની સંજ્ઞા છે એન આઈ 29 નંબર કોપર કોપરની સંજ્ઞા છે સી યુ અને 30 નંબર છે ઝિંક ઝિંક જે છે એ ઝિંકની સંજ્ઞા છે ઝેડ તો અહીંયા મેં કોઈ વસ્તુ નવી નથી કરી આપણા જે 1-30 તત્વોના નામ હતા એ નામનો દરેક શબ્દનો પહેલો અક્ષર લીધેલો છે અને એને પાંચ ભાગમાં વહેંચી નાખ્યા છે અને પાંચ ભાગને ગીત સ્વરૂપે રજૂ કરી દીધું હવે તમને આવડી ગયું હશે તો આ એકદમ ઇઝી ટ્રીક છે યાદ રાખવા માટે ફરીથી રિપીટ કરું છું હાહી લી ડેગો કાના ઓ ફની સોમે એ સીપો સક આ પોકેસ કેટી વે ક્રોમેયા કોની કોઝી ફરીથી મિત્રો એક વાર રિપીટ કરી રહ્યો છું હાહી લી ડેગો કાના ઓ યાદ રહી ગયું બીજો ભાગ છે સામે વાળો બહુ ફની છે તો ફની સોમે એ ફની સોમે એ ત્રીજો ભાગ છે સીફો સકર આ સીફો સકર આ ચોથો ભાગ છે સ્કેટિંગ લઈને પોકેમોન પકડવા જવાનું છે એટલે પોકે સ્કેટી વે અને છેલ્લો ભાગ ક્રોમેયા કોની કોઝી ક્રોમેયા કોની કોઝી તો તમે આ બે 1-30 તત્વોના નામ ઇઝીલી યાદ રાખી શકો છો થી એક વાત કહી દઉં કે આ જે પરમાણુ ક્રમાંક દર્શાવ્યા છે પરમાણુ ક્રમાંકને ઝેડ વડે દર્શાવવામાં આવે છે અને પરમાણુ ક્રમાંક જે છે આ પરમાણુ ક્રમાંક જે છે એ કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા
અને 12 ની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ની સંખ્યા જે છે સમાન જ હોય છે તો પરમાણુ ક્રમાંક z પરમાણુ ક્રમાંક z જે છે શું દર્શાવે છે કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોન ની સંખ્યા દર્શાવે છે જે હંમેશા કેવી હોય છે સમાન હોય છે તો તમારે આટલું યાદ રાખવાનું છે આજના લેક્ચર માટે આટલું રાખીએ છે आशा राखू छू के तमने खूब सारी रीते समझ पड़ी गई हे एक थी